નમસ્કાર એની ગુજરાતી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ સાબરકાંઠામાં ખેડૂતો સાથે પ્રાકૃતિક કૃષિ અંગે કર્યો વાર્તાલાપ. સાબરકાંઠા જિલ્લામાં આવેલ સાબર ડેરી ખાતે પ્રાકૃતિક ખેતી પરિસંવાદ યોજાયો, જેમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કૃષિકારો સાથે વાર્તાલાપ કર્યો હતો. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ જિલ્લાના ખેડૂતો સાથે વાર્તાલાપ કરી ખેડૂતોના અનુભવોની વિગતો મેળવી હતી અને પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતોના મંતવ્યો સાંભળ્યા. ખેડૂતોને માર્ગદર્શન આપતા તેમણે જણાવ્યું કે પશુધન અને ખેતી એકબીજાના પૂરક છે, બંને સંકલિત હશે તો જ ખેડૂતોને યોગ્ય વળતર મળશે. અરવલ્લી અને સાબરકાંઠાના ખેડૂતો પશુપાલન ક્ષેત્રે માહેર છે. ગુજરાત સરકાર પશુધનને બચાવવા કાર્યરત છે. પશુને લાભકારી બનાવી ખેડૂતો લાભ મેળવી શકે છે. પશુઓની નસલ સુધારી તેને વધુમાં વધુ લાભકારી બનાવી શકાય છે, જે અંગે તેમણે માર્ગદર્શન પણ આપ્યું હતું અને વધુમાં કહ્યું કે રાસાયણિક ખેત પદ્ધતિથી જમીનમાં ઓર્ગેનિક કાર્બનમાં ઘટાડો થાય છે. રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓના વધુ પડતા વપરાશને પરિણામે જમીન બિન ઉપજાઉ બની રહે છે. રાસાયણિક ખેતીથી જમીનની ફળદ્રુપતા ઘટી છે, એટલું જ નહીં તેમાંથી ઉત્પન્ન થતા ધાન્યો પણ ઝેરયુક્ત બન્યા છે, જેથી તેમણે ઓર્ગેનિક ખેતી અને પ્રાકૃતિક ખેતી વચ્ચેનો ભેદ સમજાવ્યો. રાજ્યપાલશ્રીએ માનવતા અને જીવકલ્યાણ માટે આરંભાયેલા પ્રાકૃતિક કૃષિ અભિયાનમાં સૌ ખેડૂતોને આધુનિક ટેકનોલોજીના વિનિયોગ સાથે જોડાઈને ધરતી માતા તથા કૃષિ પેદાશોને ઝેર મુક્ત બનાવવાની હાકલ કરી હતી. પ્રાકૃતિક ખેતી પરિસંવાદ કાર્યક્રમમાં મંત્રીશ્રી ઉદ્યોગ અને જિલ્લા પ્રભારી મંત્રીશ્રી બળવંતસિંહ રાજપૂતે ખેડૂતોને સંબોધિત કર્યા હતા અને જમીનની ફળદ્રુપતા ઘટી છે, ધરતી માતાને અને આપણી જાતને બચાવવા માટે રાસાયણિક પદ્ધતિથી થતી ખેતી છોડવી પડશે તેમ જણાવ્યું હતું. આ કાર્યક્રમમાં મંત્રીશ્રી ઉદ્યોગ અને જિલ્લા પ્રભારી મંત્રીશ્રી બળવંતસિંહ રાજપૂત, મંત્રીશ્રી અન્ન નાગરિક પુરવઠા, સામાજિક ન્યાય અને અધિકારિતા શ્રી ભીખુસિંહજી પરમાર સહિતના મહાનુભાવો અને મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.